પોલીસનું કામ લોકોને સુરક્ષિત રાખવાનું હોય છે, કાયદો જાળવી રાખવાનું હોય છે. જ્યારે પોલીસ જાતે જ કાયદો હાથમાં લઈ લે ત્યારે તેને પોલીસ દમન કહેવાય. બાબરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આહિર પણ પોતાને ન્યાયાધીશ સમજતા હોય તેવું લાગી રહ્યું છે. બાબરમાં એક યુવકને માત્ર ચોરીની શંકાના આધારે અટકાયત કરીને પીએસઆઈએ ઢોર માર મારતા યુવકને હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી છે. બાબર પોલીસ મથકે બાબરનવા વિસ્તારોમાં રહેતા મહેશ સામંતસિંહ રાઠોડ નામના યુવાનને બાબર પોલીસે માત્ર શંકાના આધારે તેના ઘરેથી બળજબરીથી ઉપાડી લાવ્યો હતો. બાદમાં થોડા સમય પહેલા દલપતભાઈ રાવલ નામના અરજદારે તેમના ત્યાં ચોરી થઈ હોવાની એક અરજી આપી હતી. તે ચોરીમાં મહેશ તું સંડોવાયેલ છે તેવું કહી બાબર પીએસઆઈ આહિર અને પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ મહેશને ચોરીની જબરજસ્તી કબૂલાત કરાવવા માટે ઢોરમાર માર્યો હતો. આ ઉપરાંત મહેશ અને તેના ભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ મહેશ રાઠોડે કર્યા છે. મહેશના જણાવ્યા અનુસાર પોલીસને કોઈ જ એવિડન્સ ના મળતા પોલીસે બાદમાં મહેશને છોડી મૂક્યો હતો. પરંતુ મહેશને ભાભર પોલીસના પીએસઆઈ આહિરે ગેરકાયદેસર અટકાયત કરીને ઢોરમાર મારતા પીઠ પગની સાંથળ ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત શરીરના અન્ય ભાગે ઇજાઓ થતાં ઘાયલ થયેલા યુવાને સરકારી દવાખાને સારવાર કરાવી ખોટા કેસમાં પોલીસે પકડી લાવી માર માર્યો અને ખોટા કેસમાં ફસાવી દેવામાં બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાને લેખિત ફરિયાદ કરી છે.